અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. સુરત સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ-19ના સફાઈ મહિલા કર્મચારીઓ 3 મહિનાથી પગાર વગર કામ કરી રહ્યા છે, જેથી મહિલાઓની સ્થિતિ ખરાબ થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલમાં ભાડાના મકાનમાં રહેતા અને પગપાળા કામે આવતા કર્મચારીઓના શોષણને લઈને પીડિત મહિલા કર્મચારીઓ બહાર આવી છે. મહિલાઓએ કહ્યું કે અમે દર્દીઓને દવા પીવડાવીએ છીએ, ડાયપર બદલીએ છીએ, સાથે વોર્ડ અને ફ્લોરની સફાઈ પણ કરીએ છીએ. અમારા જીવને જોખમમાં મૂકીને અમે કામ કરીએ છીએ તો ઘરનો ચૂલો સળગે છે, પણ હાલ અમારી પરિસ્થિતિ ભીખ માંગવા જેવી થઈ ગઈ છે, અમારું કોઈ સાંભળતું નથી. સ્ટાફ મહિલા સફાઈ કર્મચારીઓ કહ્યું કે કોરોનાની મહામારી વચ્ચે પણ અમે કામ કર્યું છે, પરંતુ પગાર ન થતા વ્યાજે રૂપિયા લાવીને ઘરમાં 2 ટાઈમ રસોઈ બનાવી બાળકોનું પેટ ભરી રહ્યા છીએ. અમને સન્માન નહીં પણ હકના રૂપિયા તો આપો, પરંતુ કોઈ સાંભળતું નથી. ગાંધીનગરથી રૂપિયા આવ્યા નથી તેવો જવાબ આપવામાં આવી રહ્યો છે. સિવિલમાં રોજિંદા 150 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કોવિડ-19માં 50 કર્મચારીઓ કામ કરી રહ્યા છે જેમને 3 મહિનાથી પગાર નથી થયો. એસ્ક્રુ એકાઉન્ટ ના ખુલતા તમામ કર્મચારીઓનો પગાર અટવાયો છે. કોન્ટ્રાક્ટર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ એકબીજા ઉપર ખો નાખી રહ્યા છે. કર્મચારીઓને ધક્કા ખવડાવી રહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. ત્યારે કોવિડ-19ની સાથે હોસ્પિટલના સફાઈ કર્મચારીઓમાં પણ રોષ હોવાથી હડતાળ ઉપર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. કોઈ હોસ્પિટલ મેં હમ લોગો કામ કરતે હૈં કોવિડ-19 મેં હમારા યહી સન્માન હૈ કે હમારા કો ટાઈમ પે પગાર નહીં મિલતી. હમ લોગો સે ભાડે કે ઘર વાલે કોઈ કો પગાર નહીં, કિસકે ઘર મેં આના ચાહિએ કિસકે ઘર મેં નહીં. કોઈ પેદલ આતા હૈ, કોઈ ચલ કે આતા હૈ. કિતને ટાઈમ સે આપકો પગાર નહીં મિલા ઓર આપ ક્યા કામ કરતે હો યહાં? હમ લોગો યહાં પે ના સાફ સફાઈ કા કામ કરતે હૈ, ડ્રાઈવર, પેશન્ટ કો દવા, દવા પાણી સબ હમ લોગો કરતે હૈ યહાં પે. કોઈ એસા નહીં હૈ કે સિસ્ટર ભી બોલતી હૈ દવા નહીં ભી પિલાએ તો સિસ્ટર હમ લોગો કો ચિલ્લાતી હૈ. हाँ, ये मासे लोगों कोई काम नहीं करते. दवा भी हम लोग पिलाएंगे, आरएल लिए, इसके बाटले भी हम लोगों लगाएंगे. सब काम हम करेंगे तो क्या करेगी ये लोग? हम पगार नहीं दे रहे ऊपर से. हमारे को इतना दुनिया भर का काम करते हम लोग, एक काम नहीं हमारे यहाँ पे दवा खाने के अंदर. मर भी जाता तो मुर्दे को भरना पड़ता है. और बोलते बोले ये सिविल में जो काम करते कार्यालय में वालों को उसका शुक्रिया करना चाहिए. काय का शुक्रिया करे, उसको पगार ही टाइम में नहीं दे रहे, शुक्रिया क्या करे तुम लोगो? हाँ, सरकार ऐसी बोलती है, नरेंद्र मोदी बोलता है मान सम्मान देना चाहिए. काय का मान सम्मान मिल रहा, हमारी पगार ही नहीं मिल रहा, मान सम्मान कहाँ दे रहे हमारे को? हाँ, अरे लोग बोल रहे गांधीनगर से पैसे आएंगे, गांधीनगर से कहाँ से पैसे आ रहे? हम लोग गांधीनगर से नहीं लगे, ये लोग सरकार की तरफ से हमारे को बता रहे. हम लोग जहाँ सरकार की तरफ से नहीं लगे, हम हमारे भूख के लिए लगे. हमारे लोग बच्चे को छोड़ के आते, कोई ऐसा इंसान पैसे वाला कोई काम नहीं करेगा ऐसा. रवि कोइचा, D9 न्यूज, सूरत.